नमस्कार विद्यार्थी मित्रों, स्काय इंटरनेशनल स्कूल ऑनलाइन शिक्षण में आपनु हार्दिक स्वागत छे। धोरण एक विषय कलरव पाठ चार आवरे वरसाद एनु रिविजन करिए। तो वरसाद केवी रीते वरसे छे? मुसळधार वादळमांथी शू वरसे छे? तो पाणी। टाढक एटले शू? तो ठंडक। वरसाद आवाथी कोण नासी जाय छे? गरमीनी राणी। बाळक वरसादने मेघराजा कहीने बोलावे छे। छलबल छलबल छोम छोम वरसादथी बाळकना मनमां शुं थाय छे? ठंडक थाय छे। वरसादमां नानी दाणा છલકાઈ જાય છે, સાચું? વરસાદમાં બાળકને રમવાની મજા પડતી નથી, ખોટું? વાદળમાંથી વરસાદ વરસે છે, સાચું? ચલો આવરે વરસાદમાં બાળક કોને બોલાવે છે? તો વરસાદને બોલાવે છે। પછી એના પછી તો જોડકણું છે અને શબ્દો છે। પછી એ જોઈએ વાહણનો વ, રમકડાનો ર, હસલાનો સ અને દડાનો દ। તો એની અંદર તમારે ગોળ કરવાનું છે અને અંદર રંગ પૂરવાના છે। પછી જે શબ્દો વાંચો અને લખો, નીચે જુઓ, વ વ શોધીને ગોળ કરો, ર શોધીને ગોળ કરો, સ શોધીને અને દ શોધીને ગોળ કરો। એના પછી જુઓ તો વ ર સ દ એના સિવાયના અક્ષરો ઉપર ચોકડી મારવાની છે। પછી જુઓ કે ચિત્ર ઓળખો, સાચા શબ્દ પર રાઇટ કરો, ત્યારબાદ મૂળાક્ષરને ઓળખો અને જોડો। જો અહીંયા વહાણ કે બાજુ લખેલું છે તો શાનું ચિત્ર છે? વહાણનું, તો રાઇટ કરો અને અહીંયા જોડવાનું છે। એ જ રીતે આપણે બુકમાં શીખ્યા એ રીતે માત્ર અને કાનો શીખ્યા છીએ, વર સદ વેરે છે દે। એના પછી જોઈએ તો અહીંયા જુઓ, ખૂટતો અક્ષર મૂકી શબ્દ બનાવો। તો અહીંયા ચિત્ર નથી આપેલું, ઉપર તમને કૌંસમાં શબ્દો આપેલા છે, બરોબર? પછી ખાલી ગયા ધેડું તો શું આવશે? ગ ધેડું। ખાલી ગયા ડો તો દડો, સરકસ, પમરડો, રકાબી, વાઘ, માછલી, પવન, રમકડું, વરસાદ, સસલું અને સફરજન। તમારે ઉપર શોધવાનું છે વાક્ય અને એમાંથી જે ખૂટતો અક્ષર હોય તમારે લખવાનો છે। શબ્દો વાંચો અને લખો, વાક્યો વાંચો અને લખો, પણ સુંદર અક્ષરે તમારે લખવાનું। એના પછી જુઓ, ઉદાહરણ પ્રમાણે શબ્દ બનાવો, જે રીતે આપણે બુકમાં બનાવ્યા, વેદ, વેર, વેગ, સેવ, દેવ અને વાવ। પછી જુઓ શરીરની સ્વચ્છતા છે, તો સુવે સ્વચ્છતા જાળવવા, ઘર, શાળા અને શેરી રસ્તા સાફ રાખવા, કચરો હંમેશા કચરાપેટીમાં જ રાખવો, જ્યાં ત્યાં પ્લાસ્ટિક કાગળ વગેરે નાખીને ગંદકી કરવી જોઈએ નહીં। પછી ખરાબ આદત છે કે સારી આદત, તમારે સામે લખવાનું વાક્ય વાંચીને, ચોકલેટ ખાઈને કાગળ રસ્તા પર ગમે ત્યાં ફેંકી દેવું જોઈએ, કેવી આદત કહેવાય? ખરાબ આદત કહેવાય, બરોબર? પછી ગમે ત્યાં થૂંકવું ખરાબ આદત, નાક સરથી સાફ કરવો ખરાબ આદત, બરોબર? તો એ જે ખરાબ છે ત્યાં ખરાબ આદત લખવાનું, જે સારી છે ત્યાં સારી આદત લખવાનું। પછી તમારું નાક ગંદુ થાય તો તમે તેને સ્વચ્છ કરવા શું કરશો? તો રૂમાલથી સાફ કરીશું, નિયમિત બ્રશ ન કરીએ તો દાંત ખરાબ થઈ જાય, ગંદુ ઘાસ ખોવા પડીએ તો આપણા વાળ ગંદા થઈ જાય, એઠા હાથ માટામાં નાખીએ તો શું થાય? પાણી ગંદુ થઈ જાય, બરોબર? એના પછી જો ઘરની લારી ચોખ્ખી રાખવા શું કરવું જોઈએ? તો કચરા પોતા હંમેશા કરવા જોઈએ, બહાર ફરતા કચરો ક્યાં નાખવો જોઈએ? તો કચરા પેટીમાં। તો જો અહીંયા બતાવ્યું છે, કચરો ડસ્ટબિનમાં નાખો, પાણી ભરવા માટલામાં ડોયાનો ઉપયોગ કરો, ઘર સાફ કરવા ઝાડુનો ઉપયોગ કરો, બરાબર? રોડ સાફ કરવા મોટા ઝાડુનો ઉપયોગ કરો। પછી જોઈએ પાઠ પાંચ, કે બટાકા ક્યાં ઉગે છે? તો નદીની રેતમાં। આપણે અહીંયા ચોડકણામાં શીખી ગયા છીએ કે બટાકા નદીની રેતમાં ઉગે। પાઉંભાજી બનાવવા માટે કયું શાકભાજી જોઈએ? તો કોબીજ જોઈએ, લાંબી અને લીસી શાકભાજી, તો દૂધી। દૂધીના શાકમાં સાની દાળ નાખીએ તો શાક વધારે ભાવે, તો ચણાની દૂધી શાના ઉપર થાય? વેલા ઉપર થાય। કેરી કઈ ઋતુમાં આવે? ઉનાળામાં સંતરાનો સ્વાદ કેવો હોય છે?
ખાટો મીઠો હોય છે, લાંબુ અને છાલવાળું ફળ કયું છે? કેળું. એના પછી જોઈએ નીચેનામાંથી કયું ફળ છે, તો ચીકુ. નીચેનામાંથી કોનો સ્વાદ કડવો હોય છે? કારેલાનો. દુનિયામાં સૌથી વધારે ખવાતું શાકભાજી બટાકા. બાળક માટે કેરી કોણ લાવે છે? મમ્મી. ખાલી જગ્યા કહીને કરજો સાત. તો સંતરા તમને કૌંસ આપેલા છે, એમાંથી તમારે જવાબ લખવાના છે. તરસ લાગે તો ખાલી જગ્યાનો રસ, તરસ ચીપાવે તો સંતરાનો. ખાલી જગ્યા નરમ હોય છે કેળા. બાળકોને બટાકાનું શાક ભાવતું નથી, ખોટું. બધાને ભાવે જ છે, બહુ ભાવે. કોબીજના પાંદડાનો રંગ લાલ અને ધોળો હોય છે, ખોટું. દૂધીનું શાક છાલ ઉતાર્યા વિના પણ કરી શકાય, ખોટું. પીઠી કેરી સૌને ભાવે, સાચું. કેરીની ગોટલીમાંથી ઉપવાસ બને છે, સાચું. ઉનાળામાં સંતરા ખાવા ન જોઈએ, ખોટું. કેળામાં બીજ હોય છે, ખોટું. કાચા કેળામાંથી વેફર બને છે, સાચું. શાકભાજી અને ફળ ખાવા એ આપણી તંદુરસ્તી માટે સારા છે, સાચું. કાચી કેરીમાંથી અથાણા બની શકાય, સાચું. ચલો શાકનો રાજા તો બટાકા. બટાકામાંથી શું બને? ઘણી બધી રેસીપી બને છે. બટાટાવડા, કટલે, સેન્ડવિચ, તાબેલી. કઈ શાકભાજીના પાનની અંદર પાન હોય? તો કોબીજ. ફળોનો રાજા કેરી, સંતરા. કોને યાદ આવે છે? બાળકોને. કેળું દાંત વગરના ગળા દાદીમાં પણ ખાઈ શકે. કેમ? કેમ? એ નરમ હોય છે કેળું, અને ગળા લોકોને દાંત હોતા નથી, એટલા માટે. રસવાળા ચાર ફળોના નામ, તો કોઈ બીજ રસ છે, સંતરા, દ્રાક્ષ, કેરી, દાડમ. કારેલું કડવું હોવા છતાં તે શા માટે ખાવું જોઈએ? કે આપણે તંદુરસ્ત રહીએ, બીમાર ન પડીએ, એટલા માટે. પછી જુઓ ફળો અને શાકભાજી. જે શાકભાજી હોય એમાં લીલો રંગ કીધો છે, ફળો હોય તો પીળો રંગ કીધો છે. આમાં પણ રંગગુણી કરવાની છે. જે ગુલાબની પાંદડી કેવી હોય છે? તો કોમળ હોય છે. ગુલાબની પાંખડીમાં શું બને? ગુલકંદ બને. ગલગોટાનું ફૂલ કેવા રંગનું હોય છે? તો પીળા રંગનું. મોગરાના ફૂલ કયા રંગનું હોય છે? સફેદ રંગનું. ગુલાબનું ક્યાં ઉગે છે? છોડ ઉપર. તમે કયા રંગના ગુલાબ જોયા છે? જે જોયા લખી દેવાના. ફૂલ ફૂલહાર બનાવવા કયા ફૂલો વાપરી શકાય? ગલગોટા, ગુલાબ, જુઈ, તમે જોયેલા ફૂલના નામ લખવાના છે. પછી નીચે ઉપર કૌંસમાં આપેલા છે, તમારે ચિત્ર જોઈને એનું નામ લખવાનું છે, ફળ હોય કે ફ્રૂટ હોય. એના પછી જુઓ શબ્દો બોલો અને સારા અક્ષરે લખો. ક, બ, છ ઓળખો અને ગોળ કરો. અહીંયા પણ ક, બ, છ લખવાનું છે. અહીંયા એ માત્ર શીખ્યો છે. અહીંયા કમળનો ક, બકરીનો બ, અજગરનો, અનાનસનો અ, છત્રીનો છ, નીચે પણ એ જ રીતે જોડવાનું. કબૂતરનો ક, બસનો બ, અજગરનો અ અને છરીનો છ. પછી અહીંયા શબ્દો બનાવ્યા છે, જુઓ. આજ, આગ, આમ, આવ. નાક, નામ, નાવ, નાર અને નાથ. એના પછી ક, બ, અ, છ, એમાં અ બોલાય. પછી મ, મા, મી, કાનો અને માત્ર બોલતા શીખવી છે. પછી આમાં મ, ક, બ, અ, છ શોધવાના છે અને એની ગણતરી કરીને રંગ પૂરવાના છે. વાંચો અને લખો. પછી ચિત્ર જોઈને લખવાના છે. ગાજર, બદામ, સાવજ, બાકસ, કેરમ, અજગર ને વરસાદ. આમાં પણ ગોળ કરવાનું છે. અહીંયા વાક્યો વાંચો અને લખો. તો અહીંયા આપણું રિવિઝન પૂરું થાય છે. બાળકો, તમને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.